तो बुलेटिन फटाफट पहला नजर करिए महत्वना समाचार साथे। तो अमदावादथी महत्वना समाचार मळी रह्या छे। अमदावादना बापूनगर में जमाईए तेनी सासूनी हत्या करी नाखी छे। त्यारे बापूनगरनी आ घटना ज्यां ससरा अने सासू पर छरीथी हुमलो करवामां आव्यो हतो, त्यारे एक जमाईए ज पोतानी सासूनी हत्या करी नाखी छे। पत्नी रिसाईने बेसी होवाथी झगड़ो करीने आ हुमलो करवामां आव्यो छे। त्यारे बापूनगरनी आ समग्र घटना सामे आवी छे। जीतू पघी नामना शख्से हत्या करी नाखी छे, पोतानी सासूनी ज हत्या करवामां आवी छे। पोलीसे आरोपीनी धरपकड करी लीधी छे। तो जे रीते बापूनगरनी आ घटना सामे आवी छे, जेमां अमदावादना बापूनगरमां एक जमाईए ज तेनी सासूनी हत्या करी नाखी छे। ससरा अने सासू पर छरीथी हुमलो करवामां आव्यो हतो अने आ हुमलामां सासूनी हत्या थई गई छे। त्यारे पत्नी रिसाईने बेसी होवाथी झगड़ो करीने हुमलो कर्यो हतो। जीतू पघी नामना शख्स जे जमाई छे तेने तेनी ज सासूनी हत्या करी नाखी छे। त्यारे पोलीसे आरोपीनी धरपकड करी लीधी छे। तो संवाददाता भाविन जोड़ाई गया छे। जी भाविन, जे रीते बापूनगरनी आ घटना सामे आवी छे, एक जमाईए ज तेनी सासूनी हत्या करी नाखी छे, शुं छे समग्र मामलो? युवती साथ एक आ युवक नु जो प्रेम प्रकरण तेने लईने पेला केटला समय थी युवक नो झगड़ो चालतो हतो, परंतु गत मोड़ी रात्रे आज जीतू नामनो जे शख्स छे ते पहोंच्यो हतो बापूनगर, के जे 19 दवाखानु आवे छे, त्यां सासू ससरा रहे थे, त्या पहोंच्यो हतो अने जे बोलाचाली थई हती त्यार बाद आ जे युवक उठते रही गयो तो छरी ना घा जूटी दीधा था। आ छरी मारता आजे कही सकाय के एक महिला नो मौत निपजू हतो। तात्कालिक बापूनगर पोलिस ने आ समग्र बनाव ने लईने एक मेसेज मळ्यो हतो। मेसेज ना आधारे बापूनगर पोलिस घटना स्थले पहोंची गई हती अने आ युवक जे छे तेने धरपकड़ करी लीधी हती। आ युवक नु नाम तो हाल तो जीतू होवानुं सामे आव्युं छे अने वस्त्राल नो रहेवासी હોવાનું સામે આવ્યું છે। સાથે જ બાપુનગર પોલીસે સમગ્ર બાબત લઈને પૂછપરછ કરતા આ જીતુ નામનો યુવક છે તે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ હાલ તો બાપુનગર પોલીસના જે સૂત્રો કહી રહ્યા છે। એટલે હાલ સમગ્ર બાબત લઈને બાપુનગર પોલીસે જે હત્યા થઈ છે ગત મોડી રાત્રે મહિલાની, તેને લઈને જે પ્રેમ પ્રકરણ હતું તેને લઈને પણ હાલ તપાસ હાથ ધરી છે। સાથે જ આજે હત્યાનો ગુનો દાખલ કરીને જે આ જીતુ નામના જે આરોપી છે બાપુનગર પોલીસે હાલ તો ધરપકડ કરી લીધી છે। દીપિકા જી ભાવિન, તો સાસુ અને સસરા બંને પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, સાસુની હત્યા થઈ ગઈ છે, ત્યારે સસરાની હાલત કેવી છે? જી બિલકુલ, જે પ્રકારથી જે માહિતી સામે આવી રહી છે, ગત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો, મહિલાનું તો મોત થઈ ચૂક્યું છે, પરંતુ જે અન્ય જે સાસુ સસરાની જે વાત કરવામાં આવે તેની તો હાલ તો સ્થિર હોવાનું જે સામે આવી રહ્યું છે, પરંતુ જે બાબા જે બબાલ થઈ હતી જે પ્રેમ પ્રકરણ લઈને જે યુવતી સાથે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી છે આ યુવકની, તેને લઈને હત્યાનો બનાવ હત્યા નિપજાવી છે। હાલ તો બાપુનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી લીધો છે અને જે આરોપી છે જીતુ નામનો જે આરોપી છે તેને ધરપકડ કરી લીધી છે અને તે ગુનાનો ઇતિહાસ પણ ધરાવે છે, તેને લઈને પણ અગાઉ કેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે તેને લઈને હાલ બાપુનગર પોલીસ તપાસ કરી રહી છે। જી આભાર ભાવિન સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે, ત્યારે જીતુ અન્ય પણ ઘણા બધા ગુનાઓમાં ઇતિહાસ ધરાવે છે। ત્યારે બાપુનગરની આ ઘટના જ્યાં સસરા અને સાસુ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને સાસુની હત્યા થઈ ગઈ છે, ત્યારે પત્ની રિસાઈને બેસી હોવાથી આ ઝઘડો કરીને હુમલો કરવામાં આવ્યો હતો, એક જમાઈએ જ તેની સાસુની હત્યા કરી નાખી છે। તો અમદાવાદ બાપુનગરની આ ઘટના જ્યાં એક જમાઈએ જ તેની સાસુની હત્યા કરી નાખી છે, જીતુ પઘી નામનો આ શખ્સ છે જેને પોતાની જ સાસુની હત્યા કરી નાખી છે, ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। અમદાવાદના બાપુનગરની આ ઘટના જ્યાં જમાઈએ જ સાસુની હત્યા કરી નાખી છે, ત્યારે સસરા અને સાસુ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સાસુની હત્યા થઈ ગઈ છે અને
पत्नी रिसाईने बेसी होवाथी आ झगड़ो करीने हुमलो करवामां आव्यो हतो। त्यारे जमाईए ज एक सासूनी हत्या करी नाखी छे। त्यारे जीतू पगी नामना शख्से आ हत्या करी नाखी छे। जीतू पगी अन्य पण घणा बधा गुनामां इतिहास धरावी रह्यो छे।